જય સ્વામિનારાયણ. આજે આપણે લોકો ગુજરાતના ફેમસ વણેલા ગાંઠિયા બનાવીશું. આ ગાંઠિયા તમે લોકો કંદ જેવા જ ઘરે બનાવી શકશો, પરંતુ તમારે લોકોએ થોડાક મેઝરમેન્ટનું અને થોડીક ટિપ્સનું ધ્યાન રાખવાનું રહેશે. તો ચાલો ગાંઠિયા બનાવવાનું શરૂ કરીએ. અહીં મેં ગાંઠિયા બનાવવા માટે 1 કિલો ચણાનો લોટ લીધેલ છે. તમારે લોકોએ ઘરનો ચણાનો લોટ યુઝ કરવાનો નથી, પરંતુ જે બહાર પેકેટમાં મળે છે એ જ ચણાનો લોટ યુઝ કરવાનો રહેશે. આ લોટને મેં ચાણીથી સરખી રીતે ચાળીને લીધેલ છે. આ લોટમાં તમારે ટોટલ 4 નાની વાટકી તેલ ઉમેરવાનું છે. તમે લોકો વાટકીની સાઇઝ જોઈ લો, આ પ્રમાણે તમારે મેઝરમેન્ટ કરવાનું રહેશે. 1 વાટકીની અંદર 1/2 ટીસ્પૂન સોડા એસ, જે ગાંઠિયાનો સ્પેશિયલ સોડા આવે છે, તે 1 વાટકીમાં કાઢી લો. અત્યારે આ સોડા એસ તમારે ચણાના લોટમાં નાખવાનો નથી. હવે આ લોટની અંદર 2 ટેબલસ્પૂન અજમાને હાથ વડે મસળીને તેમાં નાખી દો. હવે તેની અંદર 1 ટીસ્પૂન કાળી મરીનો પાવડર નાખી દો. હવે તેની અંદર 3 ટીસ્પૂન મીઠું નાખી દો. મેં 1 વાટકીની અંદર સોડા એસ રાખેલ હતો, તેની અંદર થોડું પાણી રાખીને એક તરફ રાખી દો. આપણે લોકોએ બધા જ મસાલા બેસનની અંદર મિક્સ કરી દીધેલ છે. હવે તેને સારી રીતે હલાવી લો. તમે નાખેલ ઓઇલનું મેઝરમેન્ટ બરાબર છે કે નહીં તે તમને વિડીયોમાં હું જે રીતે દેખાડું છું તે રીતે તમે મુઠિયા વાળીને ચેક કરી શકો છો. મેં સોડા એસવાળી વાટકી એક તરફ રાખી દીધેલ હતી. હવે આંગળીની મદદથી આ પાણીને હલાવી લો અને બેસનની અંદર નાખી દો. સોડા એસવાળા પાણીને બેસનની અંદર સરખી રીતે મિક્સ કરી લો. જો તમને લોકોને લીલી મેથી પસંદ હોય તો આ સ્ટેજ ઉપર તમે સમારીને નાખી શકો છો. થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધતા જાઓ. ક્યારેય પણ ઢીલો લોટ બાંધવાનો નથી, એકદમ કડક લોટ બાંધવાનો રહેશે. આ ટિપ્સ તમારે ખાસ ધ્યાન રાખવાની રહેશે કે લોટને એકદમ કડક બાંધવાનો છે. આપણો લોટ તૈયાર થઈ ગયેલ છે. મેં તમને આગળ કીધેલું હતું કે જો તમને લીલી મેથી ભાવતી હોય તો તમે સમારીને નાખી શકો છો. અહીં મેં મેથીવાળા અને મેથી વગરના બંને લોટને તૈયાર કરેલ છે. આપણે લોકોએ જે એકદમ કઠણ લોટ બાંધેલ હતો તેમાં થોડું થોડું પાણી નાખતા જાઓ અને આ રીતે સોફ્ટ લોટ તૈયાર કરો. જુઓ, મસળેલ અને મસળિયા વગરના બંને લોટ વચ્ચેનો ડિફરન્સ. મેથીવાળા ગાંઠિયા ઘરે કઈ રીતે વણાય છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો. જુઓ, ઘરે ગાંઠિયા કઈ રીતે વણીને બનાવી શકાય છે તે હું તમને એકદમ સ્લો મોશનમાં દેખાડી રહી છું. મેથી વગરના ગાંઠિયાને પણ આ જ રીતે તમે વણીને તૈયાર કરી શકો છો. હવે વણેલા ગાંઠિયાને તમે તેલની અંદર નાખી દો. 2-3 વખત એને ફેરવી લો. બહુ કડક ગાંઠિયા કરવાના નથી. 1 બાઉલમાં ગાંઠિયાને કાઢી લો. 1 વાટકીની અંદર મીઠું, હિંગ અને કાળી મરીના પાવડરને આ રીતે મિક્સ કરીને રાખો. તૈયાર થયેલા ગરમાગરમ ગાંઠિયા ઉપર આ પાવડરને છાંટી દો. ગરમ ગરમ ગાંઠિયા સાથે તળેલા મરચાં, લીલી ચટણી અને ગાજરનો સંભારો ખૂબ જ સરસ લાગે છે. ગાંઠિયાની સાથે તમે લીલી ડુંગળી પણ સર્વ કરી શકો છો. તમારી ઘરે મહેમાન આવે ત્યારે ગરમા ગરમ ગાંઠિયા બનાવજો. તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. બાય બાય.